ભાવનગર શહેરમાં છેલ્લા 8 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રવિવારે સવારથી જ ઝરમર વરસાદ શહેરમાં પડી રહ્યો છે। રવિવારે બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને માર્ગો પર પાણી ભરાયા હતા। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં વિરાણી સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી, તો ગોકુળધામ વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। જો કે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને આનંદ પણ લીધો હતો। અત્યાર સુધીમાં સિઝનનો 780 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે સિઝનનો 85% વરસાદ પડી ચૂક્યો છે। ભાવનગર શહેરની અંદર આજે વહેલી સવારથી જ ધીમી ગતિએ ખૂબ સારો વરસાદ છે વરસી રહ્યો છે, અને જેને લઈને શહેરના અનેક વિસ્તારોની અંદર માર્ગો ઉપર પાણી ભરાણા છે। આપ જોઈ શકો છો કે આ શહેરનો કાળિયાબાડ વિસ્તાર છે કે જ્યાં હાલ એક માર્ગ છે કે જ્યાં હાલ માર્ગ ઉપર પાણી ભરાણા છે। વાહન ચાલકો છે ચોક્કસ ક્યાંક મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અનેક વાહન ચાલકો છે જે સારા વરસાદને લઈને વરસાદી પાણીને લઈને એક કહી શકાય કે અલગ આનંદનો પણ અહેસાસ કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ભાવનગર શહેરની અંદર અત્યાર સુધીની અંદર 780 મિલીમીટર વરસાદ જે છે એ પડી ચૂક્યો છે। જિલ્લામાં સાથે સાથે ખૂબ સારો વરસાદ વરસ્યો છે। સરેરાશ આંકડાની જે વાત કરીએ તો અત્યાર સુધીની અંદર 505 મિલીમીટર વરસાદ છે એ વરસી ચૂક્યો છે। સિઝનનો અત્યાર સુધીની અંદર કહી શકાય કે 85% વરસાદ છે એ વરસી ચૂક્યો છે। પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ વખતે સારા વરસાદને પગલે કહી શકાય જગતો તાજથી ખુશખુશાલ છે, તો સાથે સાથે શહેરીજનો છે એ ગરીબીમાંથી મુક્તિ મળી એ ખૂબ આનંદ અહેસાસ પણ કરી રહ્યા છે। કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ।